प्रचार पड़गम शांत थई चुक्या छे। हवे तेने लईने ज आजे चर्चा करवी छे, जाणवुं छे के आखरे आ आठ बैठकों पर कोनो वर्चस्व जे छे ते यथावत रहेशे अने बीजी तरफ कोण बाजी पलटवामां असफळ रहेशे। अमारी साथे मेहमानो जोडाई गया छे, ज्वलंत छाया सीनियर पत्रकार राजकोटथी, भूषण भट्ट भाजपना नेता अने साथे ज अशोक जीरावाला कोंग्रेसना नेता, आप तमामनुं स्वागत छे। ज्वलंतभाई, आपनी पासे आवा मांगी छे सवाल साथे के पक्षांतरने आप कई रीते जुओ छो? पेटा चूंटणी पहली वखत थई होय एवुं नथी, घणी वखत थई छे, त्यारे प्रजाना जे पैसा छे तेनो वेડફાટ સીધે સીધો અહીં જોવા મળે છે। જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ પક્ષાંતર થતા અને ધારાસભ્યો છે પછી પેટાચૂંટણી લડતા આવું બધું થતું, આખે આખી સરકાર તૂટી જતી એવું પણ બન્યું છે। તમે પ્રજાનો પ્રશ્ન પૂછે કે પ્રજાના પૈસાનો વેડફાટ વગેરે, જો પ્રજાને ખરેખર આ બાબતમાં રસ હોત, પ્રજાને ખરેખર પોતાના પૈસાની કોઈ એવી સિરિયસનેસ હોત તો પ્રજા પોતે કંઈક આંદોલન કરવા માટે કોઈ પણ બાબતે નીકળી પડી હોત। પણ આપણે ત્યાં પ્રજા 1947 પછી એટલી હદે જાગૃત થઈ હોય, વચ્ચે કટોકટી વખતે થઈ હતી, એ પછી એટલી બધી પ્રજા જાગૃત થઈ હોય આપણને જોવા નથી મળ્યું। એટલા માટે કે આની પહેલા જે પેટા ચૂંટણી હતી એમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો છે ચૂંટણી લડ્યા હતા અને સારી એવી બહુમતીથી ચૂંટાયા અને અત્યારે એ લોકો મંત્રી છે। જો ખરેખર પ્રજાને એવું હોત કે અમે આપેલા મત છે અને એનો વિશ્વાસઘાત થઈ રહ્યો છે તો ત્યારે પણ ચૂંટાતની, એમાં આપણે કદાચ નામ લઉં તો મને વાંધો નથી ને નામમાં ન પડે તો આપણે પણ ખ્યાલ છે, નજીકના ભૂતકાળમાં આ બધું થયેલું છે અને અત્યારે એ લોકો સરકારમાં કેબિનેટ મિનિસ્ટર્સ છે। એટલે મને એવું કહેવાનું મન થાય જ્યારે એ વાત આવી જસદણની પેટા ચૂંટણીની હતી કે ભાઈ જસદણ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, જસદણ તો આમ છે, પછી જસદણમાં જ્યારે પેટા ચૂંટણી આવી અને એ જ ઉમેદવારને કુંવરજીભાઈને ભાજપે ટિકિટ આપી અને કુંવરજીભાઈ જીતી ગયા, એનો અર્થ એવો સાબિત થાય, એનો અર્થ એવો નીકળી શકે કે એ કોંગ્રેસનો નહીં પણ કુંવરજીભાઈનો ગઢ હતો, કારણ કે આખરે ચૂંટાયા ઉમેદવાર, ભલે એમાં નરેન્દ્રભાઈની ઇમેજ હોય કે ભાજપની સરકારના કામ હોય અને ભાજપના કાર્યકર્તાઓનો પ્રચાર હોય, આ બધું પણ ભળ્યું હોય, પણ વાત એ છે કે પ્રજાને પોતાને એવું કહે હોય કે અમારા પૈસા વેડફાઈ રહ્યા છે એવું મને લાગતું નથી। પ્રજાને જો એટલી બધી જાગૃત હોત ને પ્રજા તો ત્યારે પણ પક્ષ પલટુઓ ન છૂટત ને એની પહેલા પણ કદાચ કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને કોઈ ચૂંટણ હોત તો એને પણ પ્રજાએ જાકારો આપ્યો હોત, એવું બનતું હોતું નથી। અને અલ્ટિમેટલી દરેક મત વિસ્તારના પોતપોતાના જે સ્થાનિક પ્રશ્નો હોય અને એ ઉમેદવાર છે પોતે કેટલા લોકોના કામ કરતા હોય છે એની ઉપર આ ગણિત મંડાતા હોય છે, એટલે પ્રજાને એ જાગૃતિ હું હોય એવું નથી માનતો કે માત્ર એક જ બાબતે, હા કોઈ હારી જાય તો એક જ્ઞાતી વાત છે કે બીજા કોઈ મુદ્દે હારી જાય, બાકી આ પક્ષમાંથી આ પક્ષમાં ગયા માટે એને હરાવવા જોઈએ એવી જાગૃતિ પ્રજામાં નથી આવી, લોકશાહીમાં આવવી જોઈએ એવું આપણે ઈચ્છીએ ચોક્કસપણે। બિલકુલ ભૂષણભાઈ, આપની પાસે આવવા માંગીશ, વિકાસની રાજનીતિ આ વખતે આઠ બેઠકો પર રંગ લાવશે કે કેમ, શું લાગી રહ્યું છે આપને? નિશ્ચિતપણે આઠે આઠ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય કૂચ તરફ આગળ વધી રહ્યા છે અને માટે કોંગ્રેસે જાન્યુઆરી મહિનાથી આજ દિન સુધીના જે પ્રયત્નો અથાગ પ્રયત્નો કર્યા ક્યાંય એમને સફળતા ના મળી। હમણાં જ આપ બોલ્યા કે હુકમનો ઇક્કો કોંગ્રેસે નાખ્યો એમ કે આજની આ સિરીઝ સ્ટિંગ ઓપરેશન, પણ આ હુકમનો ઇક્કો નથી, આ જોકરે જોકર નાખ્યું છે। પ્રજાની અંદર રાજીનામા આપ્યા પછી જે જનપ્રતિનિધિ લોકોની અંદર વાત કરી કે મત માટે જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાસે મુદ્દા રહ્યા નથી, કોંગ્રેસની પાસે રાષ્ટ્રીય નેતૃત્વ કાર્યકારી, રાજ્યનું નેતૃત્વ કાર્યકારી, અને હવે તો આ આઠ ચૂંટણીના પરિણામો પછી ગુજરાતની અંદર આખી કોંગ્રેસ એ કાર્યકારી કોંગ્રેસ રહેવાની, આ નિશ્ચિતપણે લોકોની અંદરથી, આ વાત એટલા માટે તમને કહું છું કે જે છેલ્લા આઠ મહિનાથી કોરોનાના સંક્રમણની અંદર કેન્દ્ર સરકારના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની અંદર સરકાર, સમાજ
અને ભારતીય જનતા પાર્ટીના સંગઠને જે કામગીરી કરી છે એ કામગીરીને લેખા જોતા ખરે ને, ખાલી લેખા જોતા લોકોને ખબર જ છે કે જ્યારે આપત્તિ આવી, કોરોનાની આપત્તિ, ત્યારે કોંગ્રેસના નેતાઓ અહીંયા નહોતા. અને અમે જ્યારે બી ગુજરાતમાં આપત્તિ આવે ત્યારે કોંગ્રેસ બહાર હોય છે. ગયા વખતે આપત્તિ આવી, બનાસકાંઠામાં પૂર આવ્યું, ત્યારે કોંગ્રેસના નેતાઓ બેંગ્લોરમાં હતા. અહીંયા ગુજરાતમાં જ્યારે કોરોનાની આપત્તિની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસના નેતાઓ જયપુરમાં હતા. દુઃખ સાથે કેવું પડે કે આ છેલ્લા 6-8 મહિનાના ગાળામાં પક્ષ પલટુઓને હરાવો, કેટલી બધી વાતો કરી, ખરીદ વેચાણ સંઘ ભારતીય જનતા પાર્ટીએ ખરીદ્યા છે, આવી અનેક પ્રકારના ભ્રમિત આક્ષેપો કરી. જો માની લો કે આ સીડીઆર આજે રજૂ કરવાની કોંગ્રેસે બહાર મૂકી, તો કેમ આજે મૂકી? લોકોના મનને, મતદારોને ભ્રમિત કરવા માટેનો આ છેલ્લો પ્રયત્ન. અને આ છેલ્લો પ્રયત્નમાં પણ કોંગ્રેસ કામયાબ થવાની નથી. નિશ્ચિતપણે 8-8 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામ, સંગઠનની શક્તિ, 8-8 ઉમેદવાર નિશ્ચિતપણે 3 તારીખે 8-8 વિસ્તારના લોકોના મતદારોએ મન બનાવી દીધું. અને એ ભ્રમિત કરવા માટે આજે બપોરે જે પ્રયત્ન કર્યો એ પણ લોકોએ જોઈ લીધો કે હવે કોંગ્રેસ પાસે કશું રહ્યું નથી. જ્યારે પોતાની પાસે હોય ત્યારે જુઠ્ઠા કોંગ્રેસના નેતાઓ માતાના સમ થઈને પણ જે બોલવાવાળા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લોકો ઓળખે છે, મારે કોઈનું નામ નથી થયું કે હું મારી માતાના સોગંદ ખાઉં, હું રાજનીતિનો માણસ નથી, હું મારી માના સોગંદ ખાઉં કે હું ચૂંટણીમાં મત માગવા નહીં આવું, હું મારી માના સોગંદ ખાઉં કે હું જ્યારે મત માગવા આવું ત્યારે એ જુઠ્ઠા લોકોની કોંગ્રેસને લોકો ઓળખી ગઈ અને સમાજને ભ્રમિત કરીને, સમાજના ખભે બંદૂક મૂકીને નેતા થયેલા લોકોને કોંગ્રેસ ઓળખી ગઈ છે. નિશ્ચિતપણે 3 તારીખે 8-8 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના 8-8 બેઠક ઉપર જવલંત સફળતા મળવાની છે. દુખે છે પેટ અને કૂટે છે માથું આ કોંગ્રેસને, એટલા માટે કે કોંગ્રેસ પાસે હવે નેતા નથી રહ્યા, કોંગ્રેસ પાસે નિયત નથી રહી, કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી રહ્યું, કોંગ્રેસ પાસે વિચાર નથી રહ્યો, કોંગ્રેસ પાસે વિષય નથી રહ્યો, કોંગ્રેસ પાસે વિઝન નથી રહ્યું. આવી કોંગ્રેસને હવે લોકોએ ઓળખી ગઈ છે અને નિશ્ચિતપણે આ છેલ્લો મત આપીને પણ ભારતીય જનતા પાર્ટીના 8-8 ઉમેદવારો નિશ્ચિતપણે વિજય બનશે. ઓકે અશોકભાઈ, કોંગ્રેસને આખરે જનતા શા માટે મત આપશે? આખી પિક્ચરમાં કોંગ્રેસનું નામ ઉપર તો નથી જ આવી રહ્યું, સર્વોપરી તને નથી માનવામાં આવી રહ્યું, અંડર એસ્ટિમેટ જ લોકો કરી રહ્યા છે. ભૂષણભાઈ ના કહેવા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ નથી કરવાનું. લોકો મન બનાવી રહ્યા છે તો 9 તારીખે ખબર પડશે અને 3 તારીખે વોટિંગ થશે ત્યારે ખબર પડશે. પણ જુઠ્ઠાણાની વાત છે, એમાં ખાલી એક જ વાત હું કરવા માંગુ છું કે તમારું રાષ્ટ્રીય નેતૃત્વ 15 લાખ રૂપિયાની વાત કરી અને આ દેશની પ્રજાને ઉલ્લુ બનાવી એટલું મોટું જુઠ્ઠું એક વડાપ્રધાન બોલી રહ્યા હોય, પછી પાછળ મારે ભૂષણભાઈની વાત જ નથી કરવાની. એટલે એ વાતમાં હું નથી પડવા માંગતો કે કયું જ કોણ જુઠ્ઠાણા ફેરવ્યું છે. બીજી વાત, એમણે વાત કરી કે કોંગ્રેસમાં નેતૃત્વ નથી, કોંગ્રેસમાં આમ નથી તેમ નથી. તો મારે ભૂષણભાઈને કહેવું છે કે ગુજરાતની અંદર ઘણી બધી સીટો કોંગ્રેસ જીતીને આવે છે, થોડી અમે જીતથી દૂર રહીએ છીએ, એનો મતલબ નેતૃત્વ નથી, પણ પ્રજા કોંગ્રેસની સાથે છે એ તમારી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. અને જો પ્રજા અમારી સાથે ન હોય તો તમારે એક રાજ્યસભાની સીટ માટે
આ ગુજરાત ઉપર એટલું મોટું ઇલેક્શન કોરોના કાળમાં થૂકી બેહારવાનું આ પાપ જો કોઈએ કર્યું હોય તો ભૂષણભાઈ તમારી પાર્ટીએ કર્યું છે, રાષ્ટ્રીય નેતૃત્વ અને તમારું ગુજરાતનું નેતૃત્વ. આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે કે તમારી બે સીટ કાયદેસર જીતીને આવવાની હતી, ત્રીજી સીટ માટે તમે આ ગેમ પ્લાન બનાવ્યો અને કોંગ્રેસના ધારાસભ્યોને તમે ચૂંટીને મોકલ્યા ખરીદ્યા. હવે મારે તમને પૂછવું છે કે તમારે તમારે તમારી તાકાત ઉપર જો તમારે રાજ્યસભાની સીટો જીતવી હતી તો તમારે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની શું જરૂર હતી? આ ખરીદ વેચાણ સંઘ હું કહેતો નથી, આખું ગુજરાત કહે છે અને આખા ગુજરાતના લોકો વાત કરી રહ્યા છે. આ સોમાભાઈની સીડી જે વાત આવી છે એ તો સોમાભાઈ ખુલાસો પણ નથી કરી શક્યા, કારણ કે એ સોમાભાઈ દેખાય છે. હું નથી કહેતો, આખું ગુજરાત જોશે અને આખી ગુજરાતના મતદારો જોશે કે હકીકતમાં સોમાભાઈ જ છે, કારણ કે એમને સ્ટેક સુધી કીધું છે પૈસા ક્યાંથી આવ્યા, તો એ કંપનીઓના નામ પણ બોલ્યા છે. અને આ બધું લોકોએ સાંભળ્યું છે. લોકો મૂર્ખ નથી, માત્ર તમે લોકો ઉપર દોષનો ટોપલો નહીં ઢોળો. લોકો જાગૃત જ છે, પણ ક્યાંક ને ક્યાંક આના જે પ્રોપોગંડા છે એની અંદર ક્યાંક પ્રજા અટવાઈ જાય છે, જેને લઈને સત્તાના સ્થાનો ઉપર તમે બિરાજમાન છો. પણ આ વખતે જે 8 સીટની જે ઇલેક્શન છે, હું માનું છું તમારું ખાતું નહીં ખુલે, એનું કારણ છે પ્રજા જાગૃત થઈ ગઈ છે. દરેક જે પેટા ચૂંટણીના મત વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર તમારો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે, અને તમે ત્યાં સુધી પણ તમારા કાર્યકર્તાઓને આગેવાનો બોલ્યા છે ભૂષણભાઈ કે અમારી કોંગ્રેસનો ધારાસભ્ય હોય તો અમે એને ગ્રાન્ટ ટાઈમસર ન આપીએ, એને પૈસા ન ફાળવીએ, એને હેરાન કરીએ. આ બધું તમારી માનસિકતા છે, કારણ કે તમે આવું દ્રોહ પ્રજા સાથે પણ કરો છો, ચૂંટાયેલા પ્રતિનિધિ માટે પણ કરો છો. તમે જે રીતે આ કોરોના કાળની અંદર ઇલેક્શન આપ્યું છે એ તમે જનતાનો પાપ કર્યું છે. જનતાએ જે પવિત્ર મત આપીને પ્રતિનિધિને છૂટીને મોકલ્યા છે એને જે કઈ કાયદેસર ગ્રાન્ટો આપવી જોઈએ તમારે આપવી જોઈએ. તમે સરકારમાં બેઠા પછી તમારે ભાજપ કોંગ્રેસ નથી કરવાનું, છતાં પણ તમે આ દિશાની અંદર જ આગળ વધતા હો છો કે કોંગ્રેસના જીતેલા ઉમેદવારને કેવી રીતે ડિસ્ટર્બ કરવો, એને કેવી રીતે હેરાન પરેશાન કરવો. પણ ગુજરાતની પ્રજા સમજુ છે અને એણે મન બનાવી લીધું છે. તમે કીધું ને મન બનાવ્યું છે, પણ તમને હરાવવાનું મન બનાવ્યું છે, નહીં કે તમને જીતાડવાનું. કારણ કે હું તો સૌરાષ્ટ્રનો પ્રવાસ પણ કરીને આવ્યો છું. જો તમારે તમે એમ કહેતા હોય કે જનતાએ ભાજપને જીતાડવાનું મન બનાવી લીધું છે તો તમારી કાર્યકર્તાઓની ફોજ અહીંથી સિટીમાંથી લઈ લઈ અને ગામડામાં શા માટે મોકલો છો 30,000 રૂપિયા આપીને? આ એના ઉપરથી ફલિત થાય છે કે ગામડામાં જે કાર્યકર્તાઓ ભાજપના હતા તમે આ ખરીદ વેચાણ કર્યું, જનતા સાથે દ્રોહ કર્યો, મતોનો વેપાર કર્યો, એટલે જે ખુરશી સાફ કરવાવાળો માણસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જે માણસ વર્ષોથી કામ કરી રહ્યો છે, એના દિલ ઉપર તમને વજ્રઘાત મૂક્યો છે કોંગ્રેસની નેતાઓને ખરીદી કરીને, ધારાસભ્યોને ખરીદીને, એને પાછી તમે ટિકિટ આપી છે. રહી વાત સોમાભાઈની, સોમાભાઈને દુખે છે માથું અને પેટ કૂટે છે, હું તમને ઉલટો જવાબ આપું, કારણ કે સોમાભાઈને પૈસા પણ જોઈતા હતા અને ટિકિટ પણ જોઈતી હતી, પણ તમે ટિકિટ નથી આપી એટલે આજે ખુલાસો નથી કરતા. માત્ર તમે પૈસા આપ્યા છે, પૈસા આપ્યા છે એ જગ જાહેર છે, અને તમારે શું કામ આપવા પડ્યા છે ભૂષણભાઈ એ તમે સારી રીતે જાણો છો કે તમારે ત્રીજી સીટ રાજ્યસભાની જીતાડવા માટે મતો ખૂટતા હતા, એટલા માટે તમારે ધારાસભ્યોને ખરીદવા પડ્યા, એટલા માટે કોંગ્રેસને પોતાનો ગઢ હાંચવા માટે બહાર જવું પડ્યું છે. આ તમે મજબૂર કર્યા છો. ગુજરાતમાં લોકશાહી નથી એની ઉપર પ્રતીતિ થાય છે કે આજે જે રીતમાં જે સત્તામાં બેઠેલા જે રાજકીય નેતૃત્વ ધરાવતા પક્ષો છે, ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ, એને જો આ સત્તાથી બીક લાગતી હોય એટલા માટે ધારાસભ્યોને બહાર લઈ જવા પડતા હોય, ત્યાં સુધીનો તમારો ભ્રષ્ટાચાર છે, ત્યાં સુધીની તમારી આ હિટલર શાસન છે જેનાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ગભરાય છે. આ આખું ચિત્ર છે એ હવે પ્રજા જાણી ચૂકી છે. એટલે ભૂષણભાઈ બીજી કોઈ નવી વાત હોય તમારી પાસે તો કરો. બાકી 3 તારીખે લોકો મતદાન કરવાના છે, 100% કરવાના છે અને ભાજપની વિરુદ્ધમાં કરવાના છે, અને 8-8 સીટ ઉપર કોંગ્રેસ આવશે, સમય બતાવશે.
ભૂષણભાઈ, પક્ષાંતરને આપે કહ્યું કે અમે કંઈ ખરીદ વેચાણ સંઘ નથી ચલાવી રહ્યા, અમે મુદ્દાઓ પણ તમે ગણાવ્યા, વિકાસના મુદ્દાઓ, અન્ય પણ પ્રજાના પ્રશ્નો. શું લાગી રહ્યું છે, આંદોલનો પણ ઘણા થયા છે આ સમય દરમિયાન, શિક્ષકોના આંદોલન હોય, ફિક્સ પગારના કર્મચારીઓના આંદોલન હોય, કયા પ્રકારે જીતશો, કેટલી બેઠક પર જીતનો આશાવાદ આપને છે? આપે કીધું એનો જવાબ આપું એ પહેલા અશોકભાઈએ બહુ નાબી વાત કરી. અશોકભાઈએ કીધું કે હું પણ પ્રવાસમાં જઈ હતા, પ્રવાસમાં ગયો તો તમે ત્યાં જોવા ગયા હતા, તમારું ટુરિઝમ હતું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના પૈસે પાર્ટીને માટે, પાર્ટીને જીતાડવા માટે નીકળ્યો છે અને એ તમને દુખી રહે છે અને એ માહોલ જોયા પછી અશોકભાઈનો જીવ બળે છે કે 30,000 રૂપિયા. સાહેબ એક આક્ષેપ તો સાબિત કરી બતાવો. ભારતીય, તમે કીધું કે ભાઈ સોમાભાઈને પૈસા આપ્યા અને સોમાભાઈ આમ બોલ્યા. તમે લોકસભાની ચૂંટણી વખતે પણ કહેતા હતા કે ભાઈ કોઈ કાળી બ્રીફકેસ લઈને કમલમ આગળ થી નીકળ્યું હતું. આજ દિન સુધી તમે આક્ષેપો કરવા છો, પણ કોઈ હોટલમાંથી રાષ્ટ્રીય પ્રમુખને મળીને બ્રીફકેસ લઈને નીકળેલા નેતાને ગુજરાત અને દેશની જનતાએ આખાએ જોયો છે? નથી જોયો? અશોકભાઈ તમે ના જોયું હોય તો હું તમને એક ક્લિપિંગ મોકલી આપું. રહી વાત કહેવાની, મારો મતલબ એટલો કે તમે આઠે આઠ બેઠક ઉપર શરૂઆતના તબક્કામાં જે રીતે પ્રચાર કરવા નીકળ્યા, લોકોને ભ્રમિત કરવા નીકળ્યા, આઠે આઠ માંથી જે પાંચ લોકોને ટિકિટ આપી છે એ પોતે પોતે જનાદેશ લેવા નીકળે છે લોકોની વચ્ચે, અને તમારે આત્મચિંતન એ કરવું જોઈએ. જ્યાં સુધી તમારી પાસે હતા ત્યાં સુધી એ ખુદ્દાર, તમારી પાસેથી નીકળ્યા એટલે એ ગદ્દાર. આ પ્રકારના આક્ષેપ તમે આક્ષેપો કરો, નિશ્ચિતપણે કરો. તમારો વિપક્ષમાં જે, વિપક્ષમાં તમારો અધિકાર છે, પણ એ આક્ષેપો પુરવાર પણ કરવાની તાકાત અને એની ક્ષમતા પણ અશોકભાઈ તમારી કે તમારા નેતાઓની નિશ્ચિતપણે હોવી જોઈએ, રાખવી જોઈએ. રહી વાત એમને કીધી કે ચૂંટણી, આ ચૂંટણી કોરોનાના સમયમાં આપી, તો અશોકભાઈ તમે તમારી અજ્ઞાનતા, ભાજપમાં નેતાઓની કમી થઈ ગઈ હતી કે આઠ બેઠકો પર આ પ્રકારે પક્ષપલટોને સ્થાન આપવામાં આવ્યું? એક જ હું કહું, ક્યાં ભારતીય જનતા પાર્ટીએ આઠમાંથી ત્રણ બેઠક ઉપર કાર્યકર્તાઓને નિશ્ચિતપણે લડાયા છે, એ ઉમેદવારી કરી રહ્યા છે, એ આપણે જોઈએ છે એનું મતદાન છે. મારે માત્ર એટલું કહેવાનું કે એમને તો ખબર નથી મત ગણતરી ક્યારે, એમને 9મી તારીખ કીધી, પણ મત ગણતરી 10મી તારીખે છે. ગુજરાતમાં દિવાળી, દેશમાં દિવાળી જે 15-16 તારીખે છે ને, ગુજરાતની જનતા દિવાળી એ 10 તારીખે મનાવશે. આ 10 તારીખે દિવાળી એટલા માટે મનાવશે, વહેલી દિવાળી મનાવશે, એટલા માટે મનાવશે કે કોંગ્રેસ ને ખતમ કરવા માટે. કેટલી બેઠકો પર આપ જીતશો? તમને આજે વિનંતી, કઈ કઈ બેઠક કે એ દિવસે પરિણામો, આઠે આઠ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે વિજય બનશે. અશોકભાઈ તમને આજે કહી દઉં કે તમે જીતો, તમે હારો તો એમ ના કહેતા કે ઈવીએમ નો વાંક. અશોકભાઈ કેટલી બેઠકો પર જીતનો વિશ્વાસ? હારે ત્યારે ઈવીએમ નો વાંક. જી ભૂષણભાઈ, સમયનો અભાવ છે. અમને અશોકભાઈ, અશોકભાઈ આપ કહેશો એટલે હદ સુધી પીરસી. કેટલી બેઠકો પર જીત ભાજપના કૌભાંડો બહાર આવી રહ્યા છે, એ તમામે તમામ સીટો ઉપર કોંગ્રેસ જીતવાની છે. ભાજપનું ખાતું જ નથી ખુલવાનું, આ સપનામાં રાસી રહ્યા છે ભૂષણભાઈ. પણ જે પ્રજા સાથે દ્રોહ કર્યો છે એ પ્રજાએ નક્કી કર્યું છે, વેચાયેલો માલ પાછો લેવામાં નહીં આવે.
જ્વલનભાઈ, પ્રજા જેની વિરુદ્ધમાં મતદાન કરવાની છે એટલી જ વાત મારે કહેવી છે. જ્વલનભાઈ, શું લાગી રહ્યું છે, આઠ બેઠકો પર કેવા પ્રકારના સમીકરણ રચાશે? કારણ કે આપે જસદણ બેઠકનું ઉદાહરણ આપ્યું, પરંતુ આપણી સમક્ષ અલ્પેશ ઠાકોરનું પણ ઉદાહરણ છે. રઘુભાઈ દેસાઈ જે છે, તેમની જીત થઈ હતી રાધનપુરથી. હવે અલ્પેશભાઈમાં તો આખો અલગ કેસ હતો, અને જે પક્ષે પછી એમ કે જેમાં ભળ્યા એમાં પણ કેટલીક સ્થિતિ એવી હતી કે લોકો એવું ઈચ્છતા હતા કે એ ન જીતે. એટલે આખી એક અલગ જ એ બેઠક ઉપરનું રાજકારણ અને એ બેઠક ઉપરનું જ્યારે જે સ્થિતિ હતી અલગ હતી. અલ્પેશભાઈએ ચૂંટણી પહેલાં પણ જે કંઈ પણ કર્યું હતું એની પણ એનો જેને કહેવાય ને કે એક પ્રકારે એમના ટેકેદારો મતદારો અને જેને ટિકિટ મળવી જોઈએ એને બદલે અલ્પેશભાઈને મળતી એવા કેટલાક કાર્યકર્તાઓની નારાજગી પણ હતી. પણ એવું બધી જ બેઠકો ઉપર થાય એવું જરૂરી નથી. અશોકભાઈ અલબત્ત કોંગ્રેસના પ્રતિનિધિ છે, પ્રવક્તા છે, એમનો અધિકાર છે કે એમ કહે કે આઠે આઠ બેઠક ઉપર કોંગ્રેસ જીતશે. હું નથી માનતો કે આઠે આઠ ઉપર કોંગ્રેસના ઉમેદવારો જીતી શકે. એટલા માટે એના કારણો એ છે કે એક તો કે જે મુદ્દો, હું એમ નથી કહેતો કોઈ મુદ્દા જ નથી અને બધું સારું સારું જ છે. અમારી સાથે આપ જોડાયા તે બદલ, સમયનો અભાવ છે એટલે આ ચર્ચા અહીં પૂર્ણ કરવાનો વારો આવ્યો છે. તો ચૂંટણીના પ્રચાર તો શાંત થઈ ગયા છે, પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે 6 કલાકે. હવે જોવાનું રહેશે કે આખરે 3 નવેમ્બરના રોજ જ્યારે મત પ્રક્રિયા, મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે જનતા કોને સાથ આપશે અને કોને ઝાકળો આપશે. અત્યારે બસ આટલું જ, અને સમાચારો માટે આપ લોગ ઇન કરી શકો છો mantavynews.com પર. નમસ્કાર.